બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ સાથે ગુજરાતની મુલાકાતે આવનાર બોરિસ જોન્સન બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બનશે બોરિસ જોન્સન અમદાવાદથી તેમની ભારત યાત્રા શરૂ કરશે સવારે આઠ વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી વડાપ્રધાન બોરિસ જોન્સનનું સ્વાગત કરશે એરપોર્ટથી તેઓ હયાત હોટેલ જવા માટે રવાના થઈ જશે તો વડાપ્રધાન જોન્સન આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાત રીજન્સીમાં રોકાશે તેમનું બુલેટ પ્રૂફ શૂટ રિવરફ્રન્ટ ફેસિંગ છે બ્રિટિશ ડેલિગેશન માટે હોટેલના નવમાં અને દસમાં માળ સહિત એશી રૂમ બુક કરવામાં આવ્યા છે જે બાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે બોરિસ જોન્સનના કાર્યક્રમની વાત કરીએ તો અમદાવાદમાં કેટલાક ઉદ્યોગપતિઓ સાથે તેઓ મુલાકાત કરશે જે બાદ તેઓ હેલીકોપ્ટરથી હાલોલ પહોંચશે જ્યાં જેસીબી કંપનીના કાર્યક્રમમાં હાજરી આપશે બપોરે તેઓ સચિવાલય પહોંચશે તેમજ અક્ષરધામની પણ મુલાકાત લેવાના છે પીએમ જોન્સન ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની પણ મુલાકાત લેવાના છે જે યુનિવર્સિટીમાં યુક્રેનની એડિનબર્ગ યુનિવર્સિટી સહયોગી બની રહી છે જ્યાં તેઓ ફેકલ્ટી સાથે વાર્તાલાપ કરશે સાંજે તેઓ હયાત હોટેલ પરત ફરશે જ્યાંથી રાત્રે તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ જશે દિલ્હીમાં બાવીસ એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ ચર્ચા થશે જેમાં વ્યાપાર ઉર્જા રક્ષા ક્ષેત્ર સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવશે બે હજાર પાંત્રીસ સુધીના આયોજનને લઈને વેપાર ક્ષેત્રમાં મહત્વના રોકાણ સંબંધે ચર્ચા થશે તો અમારા સંવાદદાતા દર્શન રાવલ હાલ એરપોર્ટ પર ઉપસ્થિત છે તેમની પાસેથી વિગતો મેળવીશું જે દર્શન વડાપ્રધાન બોરિસ જોન્સન છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આઠ વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે એરપોર્ટથી સીધા તેઓ હયાત હોટલ જવા માટે રવાના થવાના છે સમગ્ર કાર્યક્રમ શું છે જે પ્રકારની જો વાત કરવામાં આવે આખા પ્રવાસની તો ગુજરાતનો તેમનો પ્રવાસ છે સવારે આઠ વાગ્યાથી લઈને સાંજે લગભગ સાડા છ વાગ્યા સુધી આ પ્રવાસ ચાલશે અને આ પ્રવાસની અંદર તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર સૌથી પહેલા આવશે અને ત્યાં તેમનું વિશેષ પ્રકારે સ્વાગત કરવામાં આવશે જે સ્વાગત માટે અહીંયા કલાકારો પણ જે છે તે બોલાવી લેવામાં આવે છે જેમને હાલ એરપોર્ટની અંદર વીવીઆઈપી જે ગેટ જે છે જ્યાંથી વડાપ્રધાન સહિતના જે મોટા જે કહી શકાય વીવીઆઈપી મહેમાનોને અહીંયાથી બહાર કાઢવામાં આવતા હોય છે તે ગેટ ઉપરથી તેમને એન્ટ્રી આપવામાં આવી છે અંદર તેઓ પોતાની રજૂ કરશે જ્યારે બોરિસ જોન્સન અહીંયા પ્લેનમાંથી નીચે ઉતરશે અને તે બાદ આખા જો પ્રવાસની જો વાત કરવામાં આવે તો બોરિસ જોન્સન અહીંયાથી હોટલ ઉપર જશે અને તે બાદ સર્કિટ હાઉસ ખાતે વિવિધ મહાનુભાવોની તેઓ મુલાકાત લેશે અને ત્યાંથી તેઓ ગાંધી આશ્રમ રવાના થશે આ જે રૂટ જે છે એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમનો તે રૂટ ઉપર વિશેષ સ્વાગતની પણ વ્યવસ્થા કરવામાં આવે છે પિસ્તાલીસ જેટલા સ્ટેજો પણ બનાવવામાં આવે છે જ્યાં અલગ અલગ લોકો પોતાની કલા જે છે સંસ્કૃતિ જે છે તે રજૂ કરશે જેથી કરીને ગુજરાતની ઝાંખી તેઓ અહીંયાથી પોતાના વતન લઈ જઈ શકે આ પ્રકારની વ્યવસ્થા જે છે તે બાદ હાલોલમાં જેસીબી પ્લાન્ટની તેઓ મુલાકાત લેશે છે ત્યાં પણ તેઓ છે ગાંધીનગર ખાતે બાયોટેકનોલોજી યુનિવર્સિટી ત્યાં એક પણ તેઓ અહીંયા ભાગ લેવાના છે ને તે બાદ પણ મુલાકાત એટલે કે આ પ્રકારનો આખો શેડ્યુલ જે છે તેમનો નક્કી કરી દેવામાં આવે છે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને કલાકારો સાથે પોલીસની પણ વ્યવસ્થા તે જ પ્રકારની છે અહીંયા જે પ્રકારે જોઈ શકાય છે એરપોર્ટની બહાર આ પોલીસ વ્યવસ્થા જે છે આનાથી પણ વધારે તેમના રોડની અંદર જે પ્રકારનો આખો નક્કી કરશે ત્યાં વ્યવસ્થા કરવામાં આવે છે ડીસીપી લેવલના અધિકારીઓ સતત અહીંયા નિરીક્ષણમાં અમદાવાદ અને ગુજરાતના પ્રવાસે હોય ત્યારે સ્વાભાવિક છે કે તમામ પ્રકારની વ્યવસ્થા તમામ પ્રકારની સુરક્ષા ઉપર વિશેષ પ્રકારે ધ્યાન આપવામાં આવે અને તે જ વસ્તુ અહીંયા પણ જોવા મળી રહી છે આ પ્રવાસની અંદર કહી શકાય છે કે અહીંયા જ્યારે એરપોર્ટ ઉપર જ્યારે આ વડાપ્રધાન આવશે યુકેના બોરિસ જોન્સન ત્યારે મુખ્યમંત્રી તેમનું સ્વાગત કરશે અહીંયા સ્વાગત કર્યા બાદ મુખ્યમંત્રી રવાના થઈ જશે અને તે બાદ અલદ પ્રવાસ પ્રવાસની અંદર અંદર નાથન અને જે કહી શકાય છે કે બીજા રાજીવ ગુપ્તા આ બંને જે અધિકારી છે તેમની સાથે પ્રવાસની અંદર જોડાશે અને સતત તેઓ પોતાની રીતે માહિતી આપતા રહેશે ગુજરાતી વિશે અમદાવાદ વિશે અને કહી શકાય ચૂંટણી પહેલા જ્યારે તેમનો આ પ્રવાસ છે ત્યારે પોલિટિકલ રીતે પણ ખૂબ મહત્વનો આ પ્રવાસ માનવામાં આવી રહ્યો છે અને કદાચ બની શકે છે કે આ પ્રવાસ દરમિયાન કેટલાક એમઓયુ પણ થઈ શકે છે તે બાદમાં જાણવા મળશે પરંતુ હાલ કહી શકાય છે કે વિશેષ પ્રકારનો આ પ્રવાસ છે અને તેના પ્રકારે વિશેષ પ્રકારની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે જે દયશુલ આ સમગ્ર માહિતી બદલ તો થોડી જ વારમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન છે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જશે ત્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ સીધા જ તેઓ હયાત હોટેલ માટે રવાના થઈ જશે અને ત્યારબાદ અનેક કાર્યક્રમો પણ દિવસ દરમિયાનના છે જેમાં તેઓ અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લેવાના છે મહાત્મા મંદિરની પણ તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેવાના છે આ સમગ્ર કાર્યક્રમમાં બોરિસ જોન્સન છે તે ઉપસ્થિત રહેશે